ભગવાન છે કે નહીં ખોટા કામ વધી રહ્યા છે હત્યાઓ પણ થઈ રહી છે બલાકાર પણ થઈ રહ્યા છે છતાં પણ અમુક એવા કેસો છે જેમાં હજી સુધી ન્યાય પણ નથી મળી શક્યો કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીઓ ફેલાઈ રહી છે માણસો મરી રહ્યા છે પરંતુ કોઈ ઈલાજ નથી ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી અને લાખો અબોલા જીવો આની હડફેટમાં આવી ગયા હતા આ બધું પોતાના ચરમ ઉપર છે યુદ્ધ પણ થઈ રહ્યા છે અને તેલ જેવી નજીવી વસ્તુઓ માટે પણ યુદ્ધ થઈ રહ્યા છે દુનિયાના બધા સંસાધન ખતમ થઈ રહ્યા છે છે એવામાં એક પ્રશ્ન કે ભગવાન છે કે નહીં અને જો ભગવાન છે તો તેમના રહેતા આવું બધું કેમ થઈ રહ્યું છે વિજ્ઞાન હંમેશાથી ધર્મની વિરુદ્ધ રહ્યો છે વૈજ્ઞાનિકોની માનીએ તો સાયન્સ ભગવાન વગર પણ પ્રકૃતિના બધા તથ્યોની વ્યાખ્યા કરવાનો તરીકો શોધી લીધો છે પરંતુ હંમેશા મનમાં એ વિચાર આવે છે 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 કે આપણી આ આ જે પણ વસ્તુ તે એટલી બધી વ્યવસ્થિત કેમ આટલો મોટો સિસ્ટમ ઓટોમેટિક કેમ ચાલે છે સ્ટીફન હોકિંગ્સ જે એક ભૌતિક વૈજ્ઞાનિક હતા તેમણે પોતાની પુસ્તક ગ્રાન્ડ ડિઝાઇનમાં લખ્યું છે કે સ્વાભાવિક રચના જ તેનું કારણ છે કે કંઈક હોવાની જગ્યાએ કંઈક છે આ બ્રહ્માંડ કેમ છે આપણે બધા કેમ છીએ એ જરૂરી નથી કે હલચલ પેદા કરવા અને આ વિશાળ બ્રહ્માંડને ચલાવવા ભગવાનને બોલાવવામાં આવે આ બધું કહેવું હતું સ્ટીફન હોકિંગ્સનું પરંતુ એક વાત આપણી સમજથી પરે છે પૃથ્વીના ઇતિહાસમાં ઘણી એવી ભયાનક ઘટનાઓ બની છે હિમયુગ આવ્યો છે એટલા મોટા પરિવર્તન થયા છે અને ઘણા વિશાળકાય જીવોની પ્રજાતિઓની પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ છે અને આપણી આ પૃથ્વી ઉપર રહેલા લગભગ બધા જીવોનો નાશ થયો હતો આ ઘટનાઓ ઘણી વખત બની છે એક એક કે બે વખત 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 નહીં નહીં પરંતુ ફરી પણ આ આ પૃથ્વી પૃથ્વી ઉપર ઉપર જીવન જીવન શક્ય બન્યું ઘણી ફળ્યો ફૂલ્યો આ બધું કેવી રીતે થઈ રહ્યું છે કેવી રીતે જીવન અને જિંદગીએ રસ્તો ખોજ્યો આ પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે જો ભગવાન જ નથી અને ભગવાનનો કોઈ અસ્તિત્વ જ નથી તો એ કઈ શક્તિ છે જે જીવોને જીવન જીવવા માટે આટલી બધી મદદ કરે છે તો શું છે આવું બધું જ્યાં જીવન ગમે એવી પરિસ્થિતિમાંથી પોતાના જીવનને બચાવવા માટે ગમે ત્યાંથી કંઈક ને કંઈક નવો રસ્તો કાઢી જ લે છે આ બધા પ્રશ્નો એવી અપાર શક્તિ તરફ ઈશારો કરે છે જેનો કોઈ આકાર નથી જેનો કોઈ પણ કદ નથી જેને અડી નથી શકતા કે જેની કોઈ ગંધ નથી ક્યારે પણ જોઈ નથી શકાતું અને સૌથી મોટી વાત એ આજનું આધુનિક વિજ્ઞાન તેને સમજાવી શકતું નથી પણ શું એવું નથી થઈ શકતું કે વિજ્ઞાનની સમજથી પણ પરે છે છે એ શક્તિ શક્તિ તે જેને જેને ભગવાન કહેવાય બધા આ પૃથ્વીના રચયતાના રૂપમાં જાણે છે વિચાર કરો કે આવું બધું શું છે અને કેમ છે આ જે વિજ્ઞાનના નિયમો છે એનાથી પણ પરે છે એવું તત્વ છે ભગવાન જે ભૌતિક વિજ્ઞાનના નિયમ છે તે હંમેશાથી એવા જ હતા એટલે કે તે બધા નિરંતર છે આ નિયમો આપણી પૃથ્વી ઉપર પણ સરખા છે અને અંતરિક્ષમાં પણ સરખા છે અને આખા બ્રહ્માંડમાં પણ જ્યાં સુધી માણસની સમજ પહોંચે ત્યાં ભૌતિક વિજ્ઞાનના નિયમો સરખા છે આ નિયમો ત્યાં સુધી સરખા છે જ્યાં સુધી વૈજ્ઞાનિકોએ સાબિત ન કરી શકે કે ભગવાન નથી અથવા તો ભગવાન છે અને એ આપણા સાથે જ હોય છે અને ત્યાં સુધી પણ સરખા છે જ્યાં સુધી વૈજ્ઞાનિકો વિજ્ઞાનની સ્ટ્રીંગ થિયરી અને થિયરી ઓફ એવરીથિંગને પૂરી રીતે સમજી ન શકે જ્યાં સુધી પેરેલલ યુનિવર્સ એટલે કે બીજા બ્રહ્માંડની ખોજ નથી થતી જ્યાં સુધી ભૌતિક વિજ્ઞાન અને આખા બ્રહ્માંડના નિયમો બધાથી અલગ હોવાના અને આજ સુધી પેરેલલ યુનિવર્સની કોઈને પણ જાણ નથી જે મોટા મોટા વૈજ્ઞાનિકો છે તેને પણ જાણ નથી તમને જણાવી દઈએ કે પેરેલલ યુનિવર્સ એટલે શું પેરેલલ યુનિવર્સ એટલે એક બીજો બ્રહ્માંડ જ્યાં આપણા બ્રહ્માંડની જેવી જ બીજી પૃથ્વી ચંદ્ર અને સૂર્ય હશે તો આને પેરેલલ યુનિવર્સ કહેવાય વિજ્ઞાનમાં સૌથી પહેલા સૌથી નાનો કણ માનવામાં આવતો હતો જેનાથી આપણી આસપાસની વસ્તુઓ અને આપણે બન્યા છીએ પછી ખબર પડી કે એનાથી પણ નાના કણ હોય છે આ બ્રહ્માંડમાં ઘણા બધા નાના અને એનાથી પણ નાના કણોની શોધ અને જ્યારે આ કણો ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા ત્યારે તેમાંથી પણ તેનાથી નાના કણો નીકળ્યા શું તમે જાણો છો કે વૈજ્ઞાનિકોએ એ સૌથી નાના કણોને શું નામ આપે છે તેને હิก્સ બોસોન પાર્ટિકલ્સ નામ આપવામાં આવ્યું છે અને તેનું બીજું નામ છે ગોડ પાર્ટિકલ્સ એટલે ભગવાનના કણ જેને આપણી આ સૃષ્ટિની રચના કરી છે તે ભગવાન વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યો તો નીચે આપેલ લાલ બટન ઉપર ક્લિક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને અને મિત્રો તમારા માટે અમે એક હિન્દી ચેનલ બનાવ્યો છે જેનું નામ છે હિન્દી નોલેજ ઓફિશિયલ તેમાં પણ અનેક માહિતીઓ તમને આપવામાં આવશે જે તમે જાણતા નહીં હોય એ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાંથી તમે એ ચેનલ ઉપર જઈ શકશો અને જાણી શકશો કે શું શું બતાવવામાં આવ્યું છે અને જો તમને માહિતી પસંદ આવે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે હિક્સ બોસોન પાર્ટિકલની શોધ થઈ જેને ગોડ પાર્ટિકલ અથવા ભગવાનનું કણ માનવામાં આવે છે અથવા એવું નામ આપવામાં આવ્યું છે હવે શું બોલીએ કે વિજ્ઞાને ફરી પાછો ભગવાન પાસે જ આવવું હતું

શું લાગે છે તમને આ બધું પોતાની રીતે ઓટોમેટિક ચાલી રહ્યું છે ભગવાન છે કે નહીં શું ભગવાન એક એક આસ્થા છે છે વિચાર બધા ધર્મો દ્વારા સમાજમાં શાંતિ રાખવા માટે માટે અને લોકોને ડરાવવા બનાવવામાં આવ્યું છે જેથી લોકોમાં ભય રહે કે આપણા ઉપર કોઈ આપણને જોઈ રહ્યો છે ખરાબ કરશું તો નર્કમાં જશું અને સારું કરશું તો સ્વર્ગની પ્રાપ્તિ થશે શું ભગવાન માનવ સમાજ દ્વારા ફેલાવવામાં આવેલો એક ભ્રમ છે થોડાક ઉદાહરણો જણાવીએ જેથી તમને વધારે જાણકારી મળે તમે નાસ્તિક હો કે પછી આસ્તિક હો આ ઉદાહરણો તમારા માટે છે અને તમારો દુનિયાને જોવાનો વિચાર બદલી નાખશે ભગવાનની આસ્થાને વિજ્ઞાન ભલે એક ભ્રમના રૂપમાં જુએ પણ શું વિજ્ઞાન પ્લેસીબો ઇફેક્ટમાં વિશ્વાસ નથી રાખતો હવે તમને એના વિશે વિસ્તારમાં જણાવીએ ઘણા બધા વૈજ્ઞાનિકોની શોધમાં જાણવા મળ્યું એમાં એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો આ એક્સપેરિમેન્ટમાં દર્દીઓના અમુક ગ્રુપ બનાવવામાં આવ્યા જે લોકો બીમાર હતા અને એમાંથી અમુક લોકો મરવાવાળા પણ હતા આ બધા દર્દીઓમાંથી અડધા લોકોને અસલી દવા આપવામાં આવી અને અડધા લોકોને નકલી દવા જે અસલી જેવી જ દેખાવવાળી હતી તે આપવામાં આવી જે અડધા દર્દીઓ હતા તેમને જે નકલી દવા આપવામાં આવી હતી તે તેની માંદગીને દૂર ન કરી શકતી હતી પરંતુ આ શોધમાં જાણવા મળ્યું કે ડોક્ટરો દ્વારા અપાયેલી અસલી અને નકલી દવાની અસર થઈ નકલી દવાઓની પણ અસર થઈ જેમાં કોઈ પણ દવા હતી જ નહીં આ ઘટનાને વિજ્ઞાન પ્લેસિબો ઇફેક્ટ માને છે જેમાં દર્દીઓને લાગે છે કે તેમને અસલી દવા જ આપવામાં આવી છે અને દર્દીઓનું શરીર પોતાની મેળે ડોક્ટરોની આસ્થાને કારણે જ ઠીક થતો જાય છે અને દર્દીઓનું શરીર તેમના શરીરમાં રહેલી બીમારીથી લડવા લાગે છે આવું કેમ સંભવ છે ઘણા નાસ્તિક લોકો કહેશે કે પ્લેસિબો ઇફેક્ટ એ એક મનોવૈજ્ઞાનિક ઇફેક્ટ છે પણ આસ્થાનું શું ઘણા લોકો સાથે એવું બન્યું હશે ઘણા લોકો શું આપણા બધા સાથે એવું બન્યું હશે આપણે બધા એનો અનુભવ પણ કર્યો હશે આપણે કોઈક મોટી મુસીબતમાં છીએ ત્યારે આપણે ભગવાનને આપણને મદદ કરવા માટે યાદ કરીએ છીએ ત્યારે ભગવાન ઘણા બધા માધ્યમોથી આપણને મદદ કરે છે ભલે તે વ્યક્તિ નાસ્તિક હોય કે પછી આસ્તિક હોય અને કોઈકને કોઈક માધ્યમ દ્વારા દુનિયાના બધા લોકોને મદદ જરૂર મળે છે આ બધું કેવી રીતે થાય છે શું કોઈ વૈજ્ઞાનિક રીત છે આને શોધવાની શું વિજ્ઞાન આને સંયોગ માનીને નકારી દેશે તમને એક બીજો ઉદાહરણ આપીએ એક મુશ્કેલીમાં ફસાયેલ વ્યક્તિને કોઈ ભલે તે સમય પૂરતો અથવા પોતાના મતલબ માટે મદદ કરે પરંતુ આની પાછળ કઈ શક્તિ રહેલી છે શું આવું ન બની શકે કે ભગવાનનો અંશ છે જે આપણા બધામાં હોઈ શકે છે આ પરમ શક્તિ જે બધી જગ્યાએ છે જેની શરૂઆત છે 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 કે ન અંત જે પણ જેને ગોડ કણ કહેવાય છે અથવા ભગવાનનું કણ કહેવાય છે અને માણસની ચેતનામાં પણ છે કોઈ પણ વ્યક્તિને તેની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા કોઈ પણ સ્વાર્થ વગર તે મદદ કરે છે શું ભગવાનનું અંશ આપણા માતા પિતામાં નથી હોતું જે કોઈ પણ સ્વાર્થ વગર આપણું કરે છે શું અંશ એ બાળકમાં નથી જેને જોઈને પિતા પણ દારૂ પીવાનું છોડી દે છે ઈશ્વર કહીએ ગોડ કહીએ કે પછી અલ્લાહ કહીએ તે બધા આપણામાં છે તે મારામાં છે તમારામાં છે અને આપણા બધામાં છે જેને આપણે ક્યારે પણ સમજી શક્યા નથી જેને વિજ્ઞાન પણ સમજી શક્યું નથી અને ભગવાનને સમજવા માટે વિજ્ઞાનને હજી ઘણો સમય લાગશે સાવ સરળ વાત છે કે બ્રહ્માંડના આ રંગમંચમાં માણસ એક એક્ટર છે અને ભગવાન એ ડાયરેક્ટર છે મેન ઇઝ અ એક્ટર એન્ડ ગોડ ઇઝ અ ડાયરેક્ટર શું લાગે છે તમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કોઈ પણ ભગવાનને માનતા હો પણ આ વાત બધા સુધી પહોંચે એટલે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો આજ માટે બસ આટલું જ આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે અને મિત્રો અમારા હિન્દી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં